આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કચ્છના માંડવી તાલુકાના પિયાવા ખાતે સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનું લોકાર્પણ કરી વિદ્યા મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. આચાર્ય સ્વામી કૌશલ પ્રસાદ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રહીને રિબિન કાપી પ્રવેશદ્વાર ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કન્યા કેળવણી માટે નરેન્દ્ર મોદીના વચનને નિભાવવા માટે હું અહીં આવ્યો છું. તો સાથે જ તેમણે સ્ત્રી સશક્તિકરણની વાત કરી મહિલાઓ શિક્ષિત બને તેના પર પણ ભાર મૂક્યો હતો. દિવસ 2018 પહેલી જાન્યુઆરી પ્રથમ દિવસ છે. કન્યા કેળવણી એ નરેન્દ્રભાઈનું પ્રાઇમ એજન્ડા હતો. માંડવીમાં 18 કરોડના ખર્ચે સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી આમ 18 કરોડના ખર્ચે સ્કૂલ બનવામાં આવી છે. બહેનો માટેની સ્કૂલ છે, એનું લોકાર્પણ થયું છે. અને કન્યા કેળવણીમાં આજે એક મોટું યોગદાન હું એમ માનું છું કે ગુજરાતમાં થયું છે. ખૂબ આનંદ છે અને વધુ ને વધુ બહેનો શિક્ષિત બને એ દિશાનું આ આજનું વધી ગઈ છે. 2500 ક્લાસ કરી દીધા છે વર્ચ્યુઅલ. હવે એ ટ્રાયલ બેઝ ઉપર હતું, આવનારા દિવસોમાં એની સક્સેસનેસ ઉપર ખૂબ વધારતા જશું અને ધીરે ધીરે સરકારી સ્કૂલો વર્ચ્યુઅલ બને એ દિશાનો અમારો પ્રયત્ન છે. કચ્છથી કરણ ઠાકરનો અહેવાલ, મિજાજ.com.